બાળકો કેમ છો? મજામાં? કાલે તમે ટેસ્ટ આપ્યો, બહુ જ સરસ ટેસ્ટ હતો. ચેપ્ટર 7નો ટેસ્ટ હતો, બોર્ડ લેવલનો ટેસ્ટ હતો તમારો. એ ટેસ્ટ જો સારો ગયો છે તો માની લો અને સમજી લો કે બોર્ડની તૈયારી તમારી સારી છે. પરંતુ હા, જેણે ચોરી કર્યા વગર ઓનલાઈન ટેસ્ટ થયો એટલે તમે એનો સદ અથવા દૂર બંને ઉપયોગ કરી શકો છો. જે બાળકોએ સદ ઉપયોગ કરીને ટેસ્ટ આપ્યો છે, જેમના ખરા અને સાચા માર્ક્સ આવ્યા છે, એ બાળકો બોર્ડ માટે પોતાની જે તૈયારી છે એને એની સાથે સરખાવી શકે છે. અને જે બાળકોએ કોપી કરીને આ ટેસ્ટ આપ્યો છે એ બાળકોને સમજવું બહુ જ જરૂરી છે કે આ ટેસ્ટમાં આવેલા માર્ક તેમના પોતાના અને સાચા નથી. એટલે જે માર્ક્સ અત્યારે દેખાઈ રહ્યા છે એ બોર્ડમાં 110% નહીં દેખાય, બરાબર? એટલે પરિણામ ગંભીર હોઈ શકે છે. એટલે ધ્યાનથી સમજો, ચોરી કરવાનું, કોપી કરવાનું, વોટ્સઅપનો યુઝ કરવાનું બંધ કરી દો બેટા. ઓકે, લેટ ડુ ઇટ. લેટ્સ સ્ટાર્ટ ટુડેઝ ટોપિક. એન્ડ ટુડેઝ ટોપિક ઇઝ, ટુડેઝ ટોપિક, આજનો શું ટોપિક છે બેટા? આજનો ટોપિક શું છે? આજનો ટોપિક આપણે વર્ણપટ અભ્યાસ કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે લાક્ષણિકતાઓ કમ્પ્લીટ કરી દીધી ના, બધાને ખબર છે કે 9 થી 10 લાક્ષણિકતાઓ આપણે જોઈ અને ખાસા સૂત્રો જોયા અને છેલ્લે દાખલાઓ પણ જોયા. એટલે તમારું જે વર્ણપટ પહેલાંનો જે પોર્શન છે બિલકુલ એકદમ પાકું છે, એકદમ પાકું. હવે આપણે જે વર્ણપટ છે એની વાત કરીએ તો ભાઈ, વિદ્યુત ચુંબકીય વર્ણપટ એટલે મેક્સવેલ જે છે એમણે જે સ્ટડી કરી, જે રિસર્ચ કરી, એના પ્રમાણે આગળ જતા બીજા વૈજ્ઞાનિકો જેમ કે હર્ટ્ઝે પ્રયોગ કરીને વિદ્યુત ચુંબકીય તરંગોને ઉત્પન્ન કર્યા, પછી જગદીશચંદ્ર બોઝ અને પછી માર્કોની અને આ જ સિસ્ટમ આગળ ગઈ અને વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વ પૂરેપૂરું સામે આવ્યું અને એ અસ્તિત્વમાં ઘણા બધા તરંગો જોવા મળ્યા. વિદ્યુત ચુંબકીય તરંગોમાં જુદા 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 ભાગ જોવા મળ્યા, જેમ કે રેડિયો તરંગો, માઇક્રોવેવ તરંગો, રેડિયો વેવ્સ, માઇક્રોવેવ્સ, હા આવી રીતના ગામા, એક્સરે, એક્સરેનું તો નામ સાંભળ્યું છે, દ્રશ્ય પ્રકાશ, વિઝિબલ, અલ્ટ્રાવાયોલેટ, ઇન્ફ્રારેડ, આ બધા નામ તમે સાંભળ્યા જ છે અને આ જ બધા કહેવાય વિદ્યુત ચુંબકીય તરંગો અને એનાથી તૈયાર થતું જે વર્ણપટ છે એને કહેવાય વિદ્યુત ચુંબકીય વર્ણપટ. હવે ધ્યાન આપીશું કે જે ભાઈ વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે એમાં જે વિદ્યુત ચુંબકીય તરંગો છે બેટા એ ઘણી બધી હોય છે, ઘણી બધી તરંગો હોય છે, ઘણી બધી તરંગો છે, એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, ઘણી બધી છે આપણે જોઈએ હમણાં. હા, તો એ બધી તરંગો જુદી જુદી છે, તેમણે જુદી જુદી કઈ રીતના પાડવી, એમને કેરેક્ટરાઇઝ કઈ રીતના કરવા કે આ આ છે, આ આ છે, આ દ્રશ્ય પ્રકાશ છે, આ એક્સરે છે, આવી રીતના છૂટા કઈ રીતના પાડવા, તો એમને કેરેક્ટરાઇઝ કરવા માટે તરંગ લંબાઈ અને આવૃત્તિ આ બેનો ઉપયોગ કરવામાં આવ્યો. તરંગ લંબાઈને લેમડા કહેવાય, આવૃત્તિને એફ અથવા ન્યુ કહેવાય. ક્લિયર? એટલે અમે કેરેક્ટરાઇઝ કરીએ કે તરંગ લંબાઈ અને આવૃત્તિના આધારે ભાઈ આ તરંગ આ છે, આ તરંગ આ છે. જેમ કે આપણે ઘણા બધા કેરેક્ટરાઇઝ આપણે એકબીજાને કરતા હોઈએ છીએ, જેમ કે અત્યારે મેં પણ બે સ્ટાર્ટિંગ લેક્ચર્સના સ્ટાર્ટિંગમાં મેં તમને કેરેક્ટરાઇઝ કરી દીધા કે આપણે કાલે જે ટેસ્ટ લીધો એમાં બે પ્રકારના સ્ટુડન્ટ છે. એક એ કે જેણે નીતિ નિયમોનું પાલન કરીને ટેસ્ટ આપ્યું છે, બીજા એ કે જેમણે કોપી કરીને ટેસ્ટ આપ્યું છે. તો અહીંયા પણ બે કેરેક્ટરાઇઝ કરી દીધા ભાઈ, કે એક કેરેક્ટર એવો છે અને એક કેરેક્ટર એવો છે. એટલે મેં સ્ટુડન્ટ્સને કેરેક્ટરાઇઝ કરી દીધા, પાર્ટ પાડી દીધા, સમજ્યા કે નહીં? એ મેં કોના આધારે પાડ્યા?
કે ભાઈ નીતિ નિયમથી ટેસ્ટ આપ્યો કે નહીં આપ્યો. બીજી વાત, આપણે લોકોને પણ કેરેક્ટરાઇઝ કરતા હોઈએ છીએ, જેમ કે આપણે જનરલી બોડી પર બહુ કમેન્ટ કરતા હોય કે આ જાડિયા થઈ ગયા છે સાહેબ, સાઈઝ વધી ગયો છે. પછી કોઈક દિવસ ઘટી ગયો હોય, કોઈક દિવસ એટલે સમય અનુસાર જઈએ તેમ ઘટતું જાય, તો જાડા લોકો, પાતળા લોકો, ઊંચા લોકો, ઠીંગણા લોકો, એટલે આ કેરેક્ટરાઇઝ કહેવાય. એના માટે એક રાશિ સિલેક્ટ કરવી પડે, જેમ કે ઊંચા અને ઠીંગણાની રાશિ કઈ હોય. ઊંચા અને ઠીંગણા આમ લોકોને તમે કેરેક્ટરાઇઝ કરવા માંગતા હોય તો કઈ રાશિનો ઉપયોગ કરશો? દળ, બળ, સમય, શેનો ઉપયોગ કરશો? ઊંચાઈ. કઈ રાશિનો? ઊંચાઈનો ઉપયોગ કરશો. એટલે એમને ઊંચાઈથી કેરેક્ટરાઇઝ કરીશું આપણે, એમના અલગ અલગ ભાગો બાંધીશું. એ જ રીતના વિદ્યુત ચુંબકીય તરંગોને જે કેરેક્ટરાઇઝ કરવાના છે આપણે, એમના અલગ અલગ ભાગો દર્શાવવાના છે. એ કોના આધારે દર્શાવીશું? તરંગ લંબાઈ અને આવૃત્તિ. તરંગ લંબાઈ શું છે અને આવૃત્તિ શું છે, આ તો આપણે 9મા ધોરણમાં પણ ભણ્યા, 11મામાં પણ ભણ્યા, અને અત્યારે તો ભણી જ રહ્યા છીએ, આવડે છે, ઠીક છે, આમાં ખબર છે આ તમને. તરંગ લંબાઈ એટલે શું? બે ક્રમિક શૃંગ અથવા ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહેવાય. આવૃત્તિ એટલે શું? એકમ સમયમાં દોલનો કેટલા થયા, એકમ સમયમાં થતા દોલનોની સંખ્યા, આવૃત્તિ. આ બે રાશિના આધારે વિદ્યુત ચુંબકીય વર્ણપટ તૈયાર કરવામાં આવ્યું છે. એની એક વાત હું તમને લેમડાની કહું. લેમડામાં 10^7 મીટરથી ચાલુ થઈને 10^-14 મીટર સુધીની રેન્જ આપવામાં આવી છે. એટલે તમે વધારેથી ઓછા અથવા ઓછાથી વધારે ગમે તેમ ગણી શકો છો, ગમે તેમ તમે ગણી શકો છો. 10^7 મીટરથી 10^-14 મીટર આપણી ટેક્સ્ટ બુકમાં કે ક્યાંક આપણને આ રેન્જ મળી જાય, કાં તો તમને એક વર્ણપટ આપણી જે રેફરન્સ બુક છે એમાં પણ મેં તમને આ બતાવ્યું છે. આ છે આપણી, ઓકે. હવે આમાં શું યાદ રાખવાનું છે? તો આમાં જે વિભાગો છે, જે તરંગો છે, એ બધા તમારે યાદ રાખવાના. પ્લસ એ કયા રીતે ક્યાં ઉપયોગમાં લેવાય છે એ પણ તમારે યાદ રાખવાનું. એટલે એ તમારા હોમવર્કમાં રહેશે, એ તમારા હોમવર્કમાં રહેશે. કેમ કે જેમ એક્સરે આના માટે વપરાય છે, ઇન્ફ્રારેડ આના માટે વપરાય છે, એ વસ્તુ ફિક્સ છે. એટલે તમારે એનસીઆરટીમાંથી એ ટોપિક્સ બધા વાંચવાના રહેશે, ઓકે. અને પછી આપણે એની ક્વિઝ સેશન ગોઠવીશું, એટલે તમારે એને રિગાર્ડિંગ હું તમને ક્વેશ્ચન્સ પૂછીશ, ઓકે, ઠીક છે. હા, બટ એક હજુ પાર્ટ એમાં જે છે કે આ લેમડા અને આવૃત્તિની રેન્જ શું, એ રેન્જ માટે આપણી જોડે એક શોર્ટકટ છે, એ તમને હું બતાવી દઉં છું, જે તમારે યુઝફુલ રહેવાનું છે એમસીક્યુ માટે. તો જો આપણને અહીંયા સમજવાનું એવું છે કે આપણી જોડે રેડિયોવેવ્સ, માઇક્રોવેવ્સ, ઇન્ફ્રારેડ, વિઝિબલ અલ્ટ્રાવાયોલેટ એક્સરે અને ગામા રેસ, આ એક જે દેખાય તમને 7 અલગ અલગ પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો છે. વિઝિબલમાં પણ 7 રંગો છે, જાનીવાલી પીનારા, એની રેન્જ તમને ખબર છે, બોલો હા કે ના? 9મા ધોરણમાં ભણ્યા હતા. તો અહીંયા જુદા જુદા તરંગો આપણે લખ્યા, અહીંયા આપણે લેમડાની રેન્જ લખીએ છીએ, લેમડાની રેન્જ લખીએ છીએ બેટા. કોની રેન્જ લખીએ છીએ? લેમડાની રેન્જ લખીએ છીએ. હવે આ રેન્જ લખવાની એક ટ્રીક છે મારી જોડે, એટલે હું તમને એ ટ્રીક બતાવું છું જેનાથી ફાયદો થશે અને અમુક એમસીક્યુ આપણે સોલ્વ કરી શકીશું. તો વિઝિબલની આપણને ખબર છે 400 નેનોમીટર થી 700 નેનોમીટર, હા કે ના? અથવા તમે યાદ રાખી હોય 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ, બોલો હા કે ના? 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ, અથવા એને લખો તમે 400 નેનોમીટર થી
700 नैनोमीटर, 400 नैनोमीटर थी 700 नैनोमीटर, तमे आ रीतना एने समझी शको छो। हवे ट्रिक, आ बेमांथी मोटू कोण? तो के 700 जे मोटू होय ए ऊपर जाय, जे नानू होय ए नीचे आवे। मोटू ऊपर जाइने नानू बनी जशे, नानू नीचे आईने मोटो थई जशे। લોજિકલ વાત છે, હા કે ના? અત્યારે આપણે લેક્ચરમાં બેઠા છીએ બધા, એમાં સૌથી મારી સાથે ઇન્ક્લુડ તમે કરો તો સૌથી મોટું કોણ? હું? હા કે ના? હું જ છું સૌથી મોટો? હા, બિલકુલ લોજિકલ વાત છે। હવે માની લો, માની લો હું મારા પરિવારમાં જઉં, परिवार बैठू हो क्या हूँ जाइने बैसू? मम्मी पापा दादा दादी बदा बैठा हो अनु हूँ क्या जाइने बैस? बहनों भाई तो शू हूँ त्या सौथी मोटो छू? नथी ने? ना, त्या हूँ नानो थई जईश। अने अने तमे लोको जे अहींया नाना छो ए अत्यारे तमे 12માં छो, मानी लो 11માનો क्लास होय ने तमे त्या जईने उभा रहो अने कहो કંઈક બોલો અને કંઈક જુઓ તો ત્યાં તમે જાઓ, 11માંના ક્લાસમાં તમે જાઓ તો તમે સૌથી મોટા થઈ ગયા। એટલે વિઝિબલમાં જે નાનું છે 400 એ નીચે જઈને મોટું થઈ જશે, એટલે મોટાની જગ્યાએ લખવાનું, અને આ 700 ઉપર જાય એટલે નાનું થઈ જશે। એકમ પછી લખીશું, એકમની ચિંતા પછી કરીશું। हाँ तो फिक्स छे, एना पची ना एकम पची लखू। क्लियर? आमा कोई ने डाउट? आ ट्रिक मा कोई ने डाउट नथी ने? यस। अबे अहीं डेस आगळनी रेंज मा अहीं 1 लखवानुं तो अहीं भी 1 आवशे, पक्कु 1 अने 1। आमा जे मोटू छे ऊपर जाय, कोण मोटू कहेवाय? 1। एकम नथी लख्यो पर समझी लेवो जोईए, आ बाजू लखाय छे मोटा छे तो 1 अहीं जशे, અહીંયા ભી 1 અહીંયા આવશે। ટ્રિક સમજજો, સિમ્પલ ટ્રિક છે। હવે અહીંયા 10^-3 લખાય છે, 10^-3 લખાય છે, અહીંયા 10^-1 લખાય છે, 10^-1 લખાય છે, બસ આ તમારે થોડુંક યાદ રાખવાનું છે। ક્લિયર છે? હા કે ના? યસ ઓર નો? 10^-3 અહીંયા લખાશે, અહીંયા 10^-1 લખાશે, બિલકુલ ક્લિયર છે? ઓકે, હવે અહીંયા 10^-1 આવી જશે અને અહીંયા 10^-3 આવી જશે। પાકો ટ્રિક ખબર પડી બેટા? હા કે ના? બિલકુલ સિમ્પલ ટ્રિક છે બેટા, તમે આને સમજી શકો છો। મોટાની લાઈન તમે યાદ રાખો, મોટાની લાઈન તમે યાદ રાખો, એકદમ સિમ્પલ ટ્રિક મેં તમને બતાવી છે અને આને બિલકુલ તમે સ્ટોર કરી શકો છો, બિલકુલ આને સ્ટોર કરી શકો છો, કોઈ જ આમાં ડાઉટ રાખવું નહીં। એકદમ સિમ્પલ ટ્રિક તમને આપી છે, એકદમ સિમ્પલ ટ્રિક તમને આપી છે। આમાંથી મોટું ઉપર જાય, પછી 1 અહીંયા બી 1, પછી 1 શિફ્ટ કરવાનું નીચે 10^-3, ઉપર 10^-1। હવે એકમો મેં નથી લખાયા, એનું રીઝન શું છે? નીચે બધે એકમ સરખા, એટલે અહીંયા નેનોમીટર, અહીંયા નેનોમીટર, અહીંયા નેનોમીટર અને અહીંયા નેનોમીટર। હવે અહીંયા જો ઘટતું જાય છે, 400 થી 1 નેનો થાય એટલે ઘટ્યું, 1 નેનો થી 0.001 નેનો એટલે અહીંયા ઘટતું જાય, એટલે લેસ દેન આના પછી, આનાથી નાનું। અહીંયા જો વધતું જાય છે કઈ રીતના ખબર પડશે? ધ્યાન આપજો ઉપર માટે, 700 નેનોમીટર પછી જે પણ તમે લખશો એમાં બધે એકમ થશે ચેન્જ, અને એકમ થશે અહીંયા મિલીમીટર, તો આ બી મિલીમીટર જ રહેશે ને, આ મિલીમીટર આ જ અહીંયા લખ્યું છે, અને અહીંયા આવશે મીટર, અહીંયા આવશે મીટર, અને અહીંયા ગ્રેટર દેન વધે। ક્લિયર? નેનોમીટર પછી મિલી
અને મીટર એમએમ અને એમ બસ એટલું યાદ રાખો એમએમ અને એમ નેનો તો છે જ એના પછી એમએમ અને એમ પાકું યસ ઓર નો યસ બિલકુલ ક્લિયર ટેકનિક છે એક વાર રિવાઇઝ કરાવું છું ફરી તમારે બધાએ આ ટેકનિકને તૈયાર કરી લેવી વિઝિબલ અચ્છા આ ઓર્ડર કઈ રીતના યાદ રહેશે રમણલાલ રમણલાલ ઇન્ડિયા વિઝિટ કરવા આવ્યા ક્યાંથી યુએસએથી તો એમને એક્સરે અને ગામા રેનો સામનો કરવો પડ્યો રમણલાલ ઇન્ડિયા વિઝિટ કરવા આવ્યા ક્યાંથી આવ્યા યુએસએથી તો એમને એક્સરે અને ગામા રેનો સામનો કરવો પડ્યો યાદ રહેશે હા કે ના કે લખી આપો રમણલાલ બરાબર હા ઇન્ડિયા વિઝિટ કરવા આવ્યા તો તેમને એક્સ અને ગામા રે નો સામનો કરવો પડે ક્લિયર છે આ કે ના બીજા બી બનાવી શકો છો અને બીજા બનાવેલા છે એક હજુ મેં બનાવ્યું છે તમને કહી દઉં એક સોંગ જેવું બની જાય છે આર એમ આઈ વી યુ વી એક્સ વાય આર એમ આઈ વી યુ વી એક્સ વાય આર એમ આઈ વી યુ વી એક્સ વાય આર એમ આઈ વી યુ વી એક્સ પાક્કું યાદ રહેશે કે નહીં બાકી રમણલાલ ઇન્ડિયા વિઝિટ કરવા આવ્યા તો યુએસએથી આવ્યા અને એમને એક્સરે અને ગામા રેનો સામનો કરવો પડ્યો હવે તમને શું દેખાય છે કે આ જે લેમડાની રેન્જ આપેલી છે એ ઉપર જાઓ તો વધતી જાય છે જો નેનોમીટર નેનોમીટર પછી મિલીમીટર પછી મીટર મીટર એટલે ઉપર જાઓ તો લેમડા વધે તો આવૃત્તિ ઘટતી જાય તો ઉર્જા ઘટે ઉર્જા ઘટતી જાય આ યાદ રાખવાનું નથી કેમ કે આ કન્સેપ્ટ છે તમને દેખાય છે ઉપર જેમ જાઓ છો લેમડા વધે છે લેમડા વધે તો આવૃત્તિ ઘટે અને આવૃત્તિ ઘટે તો ઉર્જા પણ ઘટે એના સૂત્રો તમને અહીંયા લખાઈ દઉં છું અમુક સૂત્રો બે સૂત્રો લખીશું પહેલું સી બરાબર લેમડા એફ આનાથી તમે કહી શકો છો કે લેમડા અને એફ એકબીજાના વ્યસ્ત ઓકે બીજું ફોટોનની ઉર્જા ઈ બરાબર એચ ન્યુ એટલે એચ એફ ઉર્જા એ આવૃત્તિના સમપ્રમાણમાં છે એચ એ પ્લાન્ક અચળાંક છે ભણ્યા છો મેસેજ કરો હા કે ના બેટા મેસેજ કરો ચલો ફટાફટ યસ ઈ બરાબર એચ એફ ભણેલા છો એ લખો ચાર્ટ ક્લિયર અચ્છા હવે આના એમસીક્યુ કેવા હોઈ શકે એ બતાવી દઉં છું જો એક ક્વેશ્ચન તમને પૂછાય કે ભાઈ જે માઇક્રોવેવ છે એની તરંગ લંબાઈ લેમડા વન છે જે અલ્ટ્રાવાયોલેટ છે એની તરંગ લંબાઈ લેમડા ટુ છે અને જે ગામા છે એની તરંગ લંબાઈ લેમડા થ્રી છે તો આમને ઉતરતા ક્રમમાં ગોઠવો ચાર ઓપ્શનમાંથી કયો સાચો એવું પૂછાય ને ચાર ઓપ્શન હોય અને પૂછે ઉતરતા ક્રમમાં ગોઠવો એટલે તે વખતે તમે ફસાઈ ન જાઓ અને તમને તરત જ યાદ આવે એના માટે આ બનાવ્યું છે બેટા આર એમ આઈ વી તમે તરત જ રફમાં કરી શકો છો આર એમ આઈ વી યુ વી એક્સ વાય આમ જશો તો લેમડા વધશે તો તમે જોશો ઉપરથી જોવા હોય તો પહેલો નંબર આનો આવે બીજો નંબર આનો આવે અને ત્રીજો નંબર આનો એટલે ચડતા ક્રમમાં ગોઠવવાનું કે કાં તો ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કે તો તમે લખી શકો છો લેમડા વન સૌથી મોટા લેમડા ટુ નાના અને લેમડા થ્રી સૌથી નાના પાક્કું
अबड़ी जाए। हाँ के ना, यस और नो बेटा मैसेज करो। हाँ के ना, उतरता क्रम में गोठव्या छे ने, सौथी मोटू पछी नानू पछी नानू। अच्छा सेम क्वेश्चन, सेम क्वेश्चन अलग अलग रीतना पूछी सकाय। बे इन्फ्रारेड नी आवृत्ति F1 छे, रेडियो वेव नी आवृत्ति F2 छे, अने एक्सरे नी आवृत्ति F3 छे। एने चढ़ता क्रम में कि उतरता क्रम में गोठवानो पूछी सकाय। अगेन तमारे तरत ज आ लखी देवानो RM IV UV XY। हवे ऊपर जाओ छो तेम आवृत्ति घटे छे, बराबर, એટલે આને હટાવી દે છે, આ આનું થઈ ગયું, હવે આનું નવું RM IV UV XY। હવે તમારે ઉપર જવાની વાત કરો તો આવૃત્તિ ઘટે છે, તો સૌથી ઉપર કોણ છે, રેડિયો, એટલે F2 સૌથી નીચે આવશે, બરાબર। પછી કોણ રહ્યું, ઇન્ફ્રા અને એક્સ, તો ઇન્ફ્રા જે છે એના કરતા એક્સ રે નીચે છે, જે નીચે એનું સૌથી વધારે હશે તો એક્સ રે F3 આગળ આવશે, અહીંયા F1। પાકું યસ ઓર નો બોલો, યસ ઓર નો આવડી ગયો ને, બિલકુલ સરળ છે। એ જ રીતના બેટા ઉર્જાનું પણ પૂછે, ઉર્જાનું પણ પૂછે, ઉર્જાનું પણ પૂછે, તો ઉર્જાનું પણ ઓર્ડર તમને સેટ કરતા આવડે, હા કે ના, ઉર્જા અને આવૃત્તિનો લોજિક સેમ રહેશે એ તમને આવડે। પરંતુ એક વસ્તુ તમારે ધ્યાન રાખવી, એક વસ્તુ તમારે ધ્યાન રાખવી, આ બધા તરંગોમાં એક વસ્તુ કોમન છે, ઝડપ, ઝડપ બધાની સમાન, કેટલી શૂન્યાવકાશમાં 3×10⁸ મીટર પર સેકન્ડ, ઝડપ, ઝડપ બધાની સમાન છે, કેમ કે વિદ્યુત ચુંબકીય તરંગો શૂન્યાવકાશમાં 3×10⁸ થી ગતિ કરે છે, એનો મતલબ એમાં બધા આવી જ ગયા ને, બધા એક સાથે જ જાય છે ને, હા કે ના બોલો, ક્લિયર થઈ ગયું, યસ ઓર નો, ઓકે। તો આનો સ્ક્રીનશોટ લઈ લો, આપણે હવે એક્સરસાઇઝ તરફ જઈએ છીએ, સ્વાધ્યાય તરફ જઈએ છીએ। બિલકુલ ક્લિયર, બિલકુલ ક્લિયર દેખાય છે, ઓકે ડન। આવા પ્રશ્નો બેટા નીટ જીઈમાં પણ પૂછાઈ શકે છે। અચ્છા એક MCQ હજુ હું તમને બતાવી શકું છું, પણ એ બતાવવા જેવું નથી મને લાગ્યું, કેમ કે તમને ઘણી વાર એવું કે F આપેલા હોય તો લેમડા પૂછે આવડે, F આપેલા હોય તો લેમડા પૂછે આવડે ને, લેમડા બરાબર C/F, બિલકુલ સિમ્પલ, એકદમ સિમ્પલ છે બેટા। સો ડોન્ટ વરી, ડોન્ટ વરી, ચલો સ્વાધ્યાય કરીએ, સ્વાધ્યાય કરીએ બેટા। સ્વાધ્યાયના પહેલા બે પ્રશ્નો બહુ જ સારા કહેવાય અને થોડાક સારા લેવલના કહેવાય, એટલે તમને બોર્ડ લેવલે પૂછાશે એ ભૂલી જાઓ, 110% નહીં પૂછાય, કેમ કે આમાં 2 માર્કનો ક્વેશ્ચન પૂછવાના છે, તો આટલા મોટા પ્રશ્નો પૂછાય નહીં। પરંતુ આપણે કરવા એનું રીઝન કે તમને કંઈક ને કંઈક કન્સેપ્ટ તો ક્લિયર થશે ને બેટા, હા કે ના, જીવનમાં ઘણા કામ એવા કરવા જોઈએ કે જેનાથી કંઈક ભેદ સ્પષ્ટ થાય, જેમ કે આ 2 દાખલા સરે કીધા કે બોર્ડમાં નથી આવવાના, એટલે આપણે એના પર કેન્સલ કરી દઈએ, પણ એવું તો શું છે, આમાં શું હશે, શું આ નીટમાં આવી શકે, શું આ જેઈમાં આવી શકે, 110% આવી શકે, એટલે આપણે એને ધ્યાનથી સોલ્વ કરીશું। ચલો પહેલો પ્રશ્ન છે, એમાં આકૃતિ આપણને આપેલી છે, તો એક કેપેસિટર છે બેટા, એમાં 2 સર્ક્યુલર પ્લેટ છે જેમની રેડિયસ, જેમની રેડિયસ 12 સેન્ટીમીટર છે અને એમની વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર છે। કેપેસિટર એ ચાર્જ કરેલા છે અને જે ચાર્જિંગ કરંટ છે એ 0.15 એમ્પિયર છે, આટલી માહિતી આપેલી છે। તો સ્વાધ્યાય નો પહેલો દાખલો જે છે એ આપણે કરીએ, સમજીએ,
આજે રેડિયસ છે બેટા 12 સેન્ટીમીટર છે, આજે અંતર છે એ 5 સેન્ટીમીટર છે. અહીંયા બસ આટલી જ આકૃતિ છે, પૂરો પરિપથ નથી દોર્યો. અહીંયા વાહક પ્રવાહ આવ્યો અને આમ જતો બતાવેલો છે, આ એની અક્ષ થઈ ગઈ. ઓકે, પહેલો પ્રશ્ન શું છે એ જો. અહીંયા જે વાહક પ્રવાહ છે આઈ, એ આપણને 15 એમ્પિયર આપી દીધું છે. કેપેસિટરનું કેપેસિટન્સ નથી આપ્યું આપણને. ઓકે, પહેલો પ્રશ્ન એ જ છે, કેપેસિટન્સ શોધો અને વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે બે પ્લેટ વચ્ચે એનો બદલાવાનો દર શોધવાનો છે. ઓકે, તો રેડી. પહેલા ક્વેશ્ચનમાં આપણે કેપેસિટન્સ શોધવાનો છે બેટા. હવે સમાંતર પ્લેટ કેપેસિટર થઈ ગયો, બે પ્લેટ સમાંતર ગોઠવેલી છે. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એ એપ્સિલોન 0 બાય ડી ચેપ્ટર નંબર 2 માં ભણી ચૂક્યા છે. તો એ પ્લેટની ત્રિજ્યા તમને આપી છે બેટા આર, 12 સેન્ટીમીટર. તો તમે લખશો પાઈ આર સ્ક્વેર, વર્તુળાકાર છે ને, અને એપ્સિલોન નોટ અપોન ડી. તો વેલ્યુ પુટ કરીશું પાઈની 3.14, આર 12 સેન્ટીમીટર, 12નો વર્ગ 144 સેન્ટીમીટર, 10^-2 મીટર પર એનો વર્ગ 10^-4, 8.856, આની વેલ્યુ યાદ હોવી જોઈએ 10^-12, અને અંતર 5×10^-2. તમે આને સોલ્વ કરશો તો તમને આન્સર મળશે 80.1 પીકો ફેરાડે. બોલો, ક્લિયર? આવડી જાય? હા, બિલકુલ સિમ્પલ. બીજું એમણે પૂછ્યું છે, આ જગ્યાનું શું કરીશું વિચારીશું. બીજું એમણે પૂછ્યું છે, વિદ્યુત સ્થિતિમાન ફેરફારનો દર, પહેલામાં કેપેસિટન્સ પૂછ્યું છે, બીજામાં ફેરફારનો દર. તો આ ક્યાંથી આવશે સમજો. તમારી જોડે સી છે, આઈ છે, અને તમારે વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો દર શોધવાનો છે. તો સી બરાબર ક્યુ બાય વી ભણ્યા છો તમે, કેપેસિટન્સ કોને કહેવાય? સી બરાબર ક્યુ બાય વી. ઓકે, તો વી બરાબર શું આવે? ક્યુ બાય સી. માટે વી વિદ્યુત સ્થિતિમાનનો ફેરફારનો દર, એટલે વિકલન કરતા કેપેસિટન્સ તો અચળ રહેશે ને, એ બહાર આવી જશે. કેમ કે એ એપ્સિલોન નોટ બાય ડી, એ અચળ, એપ્સિલોન નોટ અચળ, ડી અચળ રાખ્યું છે. તો 1/c ડી ક્યુ બાય ડી, આને આપણે આઈ કહી દઈએ, અને નીચે સી. તો આઈ બાય સી, આઈ ની વેલ્યુ 0.15 અને સી ની વેલ્યુ 80.1×10^-12, ઇકો એટલે 12. ઓકે, તો ડીવી બાય ડીટી જે આપણને મળશે બેટા સોલ્વ કર્યા પછી, 1.87×10^9, 1.87×10^9 ભાર, એકમ લખશો વોલ્ટ પર સેકન્ડ. એકમ શું લખશો? વોલ્ટ પર સેકન્ડ. બોલો આવડ્યું કે નહીં? પહેલો ક્વેશ્ચન આનો બિલકુલ સિમ્પલ છે બેટા, સમજો તો આવડી જાય, સમજો તો આવડી જાય, એકદમ ઈઝી. સી નું સૂત્ર લખો, ફરી સી નું સૂત્ર લખીને ડીવી બાય ડીટી કરીને તમે સોલ્વ કરી શકો છો. ચલો બીજો ક્વેશ્ચન, સ્થાનાંતર પ્રવાહ શોધો. સ્થાનાંતર પ્રવાહ, સ્થાનાંતર પ્રવાહ કઈ રીતના શોધીશું? જે સૂત્ર છે જ, આઈડી બરાબર એપ્સિલોન નોટ ડી ફાઈ ઈ વાય ડીટી. એપ્સિલોન નોટ ડી ફાઈ ઈ, ફાઈ ઈ શું છે બેટા? તો તમને ખબર છે ફાઈ ઈ એ ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ, એટલે લખાય ઈ એ કોસ થીટા. આ બધાને ખબર છે. હવે એના માટે આપણે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેની વાત કરવી પડશે, કેમ કે સ્થાનાંતર પ્રવાહ છે. તો બે પ્લેટ વચ્ચે આટલો વિભાગ છે, એ સર્ક્યુલર જ થયો ને બેટા. માની લો આટલા ભાગમાં હું આ એક પૃષ્ઠ ખંડ વિચારી લઉં જેનું ક્ષેત્રફળ સદીશ
એના પૃષ્ઠને લંબ હશે બેટા આ દિશામાં આમ પૃષ્ઠ રાખીએ આપણે આ જે દેખાય છે પૃષ્ઠ છે બરાબર અને આમ એનું પૃષ્ઠનું ક્ષેત્રફળ સદિશ તો એને લંબ હોય હવે માની લો કે આ પ્લેટ ધન છે અને આ પ્લેટ ઋણ છે એવું માનવાનું કહું છું તો વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ હશે બેટા તો ઈ અને એ ની દિશા સરખી અહીંયા થીટા કેટલો લખાશે ઝીરો પાકો હા કે ના સમજે પડી આ વાત યસ ઓર નો બિલકુલ ક્લિયર અચ્છા સમજાઈ ગયું ને એક જ મિનિટ બેટા ઓકે ઓકે ધ્યાન આપીશું બેટા અહીંયા હવે તો ફાઈ બરાબર ઈએ ઈ અને એ ની દિશા એક એટલે કોસ ઝીરો હવે તમે મારી વાત સમજો કેપેસિટર ની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર લખાય સિગ્મા અપોન એપ્સિલોન નોટ અને પ્લેટ નું ક્ષેત્રફળ એચ ધ્યાન આપજો મારી વાત એક ઇમ્પોર્ટન્ટ વાત ધ્યાન આપજો જે બાળકો જેઈ અને નીટ માટે તૈયારી કરી રહ્યા છે એ મારી આ ઇમ્પોર્ટન્ટ વાતનું ખૂબ જ ધ્યાન દેશે અને એને નોટ કરી લેશે નોટ કરી લેજો હમણાં ચોપડો લઈને બેસો હું જે બોલું એ નોટ કરતા જાઓ કે જ્યારે આપણે ધારેલા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આપણે ધારેલા પૃષ્ઠનું ક્ષેત્રફળ કેપેસિટરની પ્લેટના ક્ષેત્રફળ જેટલું હોય ત્યારે સિગ્મા આ સૂત્રમાં આ સૂત્રમાં આ સૂત્રમાં સિગ્મા ઇન્ટુ એ ક્યુ થઈ જાય કેમ કે ધારેલું ક્ષેત્રફળ આપણે લીધેલા પૃષ્ઠનું ક્ષેત્રફળ અને કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ સરખું છે એટલે અહીંયા સિગ્મા બરાબર ક્યુ બાય એ એમાં જે ક્ષેત્રફળ આવશે અને આ જે પૃષ્ઠનું ક્ષેત્રફળ છે આ પ્લેટનું ક્ષેત્રફળ નથી ફ્લક્સ એટલે શું પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા તો અહીંયા પૃષ્ઠનું ક્ષેત્રફળ આવે તો આ વચ્ચેનો જે પૃષ્ઠ છે એનું ક્ષેત્રફળ છે એટલું જ ક્ષેત્રફળ આ પ્લેટનું હશે જે વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં આવે તો ધ્યાનથી એક વસ્તુ નોટ કરજો આ સૂત્રમાં લખી કાઢો આ સૂત્ર ચોપડામાં નીટ માટે નોટ્સ છે આ સૂત્રમાં વિદ્યુત ક્ષેત્ર ના સૂત્ર લખતી દરમિયાન સિગ્મા અપોન એપ્સિલોન ઝીરો સિગ્મા એટલે ક્યુ બાય એ એટલે એમાં જે ક્ષેત્રફળ આવે એ ક્ષેત્રફળ એટલે પ્લેટનું ક્ષેત્રફળ અને આ જે ક્ષેત્રફળ છે એ પૃષ્ઠનું ક્ષેત્રફળ આ પૃષ્ઠ છે અને આ પ્લેટ છે પણ બંને સરખા છે એટલે સિગ્મા ઇન્ટુ એ મેં ક્યુ લખી દીધા ઓકે આ અહીંયા મૂકીએ તો ડી બાય ડીટી ફાઈ ની જગ્યાએ ક્યુ અપોન એપ્સિલોન નોટ એપ્સિલોન નોટ કોમન આવી જશે કટ થઈ જશે અને ડીક્યુ બાય ડીટી વધશે અને ડીક્યુ બાય ડીટી એટલે કન્ડક્શન પ્રવાહ એટલે આઈડી બરાબર કન્ડક્શન પ્રવાહ જે આપણને આપ્યું છે 0.15 એમ્પિયર 0.15 એમ્પિયર બોલો પાક્કું ઓકે ક્લિયર છે આન્સર આવે છે યસ આવે છે યસ હવે સી ક્વેશ્ચન એવું પૂછ્યો છે કે શું કિર્ચોફનો પ્રથમ નિયમ જંક્શનનો નિયમ આ દરેક પ્લેટ માટે લાગુ પાડી શકાય હા તો કિર્ચોફનો પ્રથમ નિયમ દરેક પ્લેટ માટે લાગુ પાડી શકાય ઓકે કઈ રીતના લાગુ પાડી શકાય એવું પણ સમજાવવાનું છે તો અહીંયા બે પ્રકારના પ્રવાહ હોય એક વાહક પ્રવાહ કન્ડક્શન કરંટ અને બીજું સ્થાનાંતર પ્રવાહ તો કુલ પ્રવાહ જે છે એ આ બંનેના સરવાળા બરાબર થાય આજ તો કિર્ચોફનો જંકશનનો નિયમ છે હા કે ના બેટા યસ બિલકુલ ક્લિયર છે બિલકુલ કન્સેપ્ટ એકદમ પાક્કો છે આનો સ્ક્રીનશોટ લઈ લો ત્રણ પોર્શનમાં છે બેટા મસ્ત ક્વેશ્ચન જોરદાર ક્વેશ્ચન ઓકે સ્ક્રીનશોટ ડન
હવે સ્વાધ્યાયનો બીજો દાખલો જોઈશું બેટા. બીજો દાખલો કેમ બીજો દાખલો, કેમ કે બીજો દાખલો પણ સેમ ટુ સેમ છે. એના પછીના દાખલાઓ સરળ છે, પણ આજે આપણે બીજો દાખલો આવ્યા છે એટલે આપણે બીજો દાખલો જોઈશું. ઓકે તો બેટા 8.2 એક સમાંતર પ્લેટ કેપેસિટર છે, અગેન સેમ આકૃતિ છે બેટા. હવે આપણે ત્રણ પાર્ટથી જ જઈએ. ઓકે અગેન સેમ આકૃતિ છે પર હવે તમને એસી વોલ્ટેજ દોરીને બતાવ્યા છે. ઓકે આની રેડિયસ આપી છે આર 6 સેન્ટીમીટર, કેપેસિટન્સ આપ્યું છે 100 પીકો ફેરાડે અને 230 વોલ્ટ જે આપ્યા છે એસી સપ્લાય એને આપણે વી આર એમ એસ કહીશું. ઓકે અને એની કોણીય આવૃત્તિ 300 રેડિયન પર સેકન્ડ આપણને આપેલું છે. ઓકે હવે આમાં પણ ત્રણ પ્રશ્નો છે, સ્ટાર્ટ કરીએ સોલ્વ કરવાનું. ક્વેશ્ચન તમને ખબર પડી ગઈ છે, એક સમાંતર પ્લેટ કેપેસિટર છે, એ પ્લેટ વર્તુળાકાર છે જેની ત્રિજ્યા 6 સેન્ટીમીટર છે, એને એક એસી સપ્લાય 230 વોલ્ટ અને 300 રેડિયન પર સેકન્ડ જેટલી ઓમેગા ધરાવતા એસી સપ્લાય સાથે જોઈન્ટ કર્યા છે અને એનું કેપેસિટન્સ આટલું છે. તો પહેલો પ્રશ્ન જો બેટા, પહેલો પ્રશ્ન આરએમએસ વેલ્યુ શોધવાની છે, આરએમએસ મૂલ્ય શોધવાનું છે પ્રવાહનું. આઈ આરએમએસ પહેલામાં આ ક્વેશ્ચન આપણને પૂછ્યું છે, તો બિલકુલ ઇઝી. આઈ આરએમએસ બરાબર વી આરએમએસ અપોન ઝેડ થાય બેટા. હવે ઝેડ અહીંયા નથી આપેલું પરંતુ સી અને ઓમેગા છે. શું બેટા આ પરિપથ માત્ર સી કહેવાય? હા કે ના, માત્ર સી કહેવાય એટલે માત્ર સી કહેવાય એટલે વી આર એમ એસ અપોન 1/ωc લખાય અને આપણે વેલ્યુ મૂકીએ તો વી આર એમ એસ છે 230 છેદના છેદ અંશમાં આવી જશે એટલે ઓમેગાની વેલ્યુ 300 અને સી ની વેલ્યુ 100 પીકો. પીકો એટલે 10^-12. સોલ્વ કરી શકો છો? હા કે ના? સોલ્વ કરો છો બેટા ને, આને સોલ્વ કરો છો તો 6.9 માઇક્રો એમ્પિયર આપણને આન્સર મળે છે. સોલ્વ કરી શકાય કે ના કરી શકાય બેટા? યસ, બિલકુલ સિમ્પલ છે. જો આને સોલ્વ કરવાનું 3 × 9 ને 3 × 2 = 6 પછી ઘાત સોલ્વ કરવાની છે, બિલકુલ સિમ્પલ 6.9 માઇક્રો એમ્પિયર. અમુક બાળકો જાતે પણ સોલ્વ કરીને જો ચોપડો લઈને બાજુમાં બેસો, એક્ટિવ રો, ધ્વનિત બધા બેઠા છે ને સીધા, ત્યાં માડા સુઈ ગયા છે, ધ્યાન રાખજો. કંટાળો ન આવે એના માટે ચોપડો પેન લઈને બેસો, જે દેખાય એને ઉતારો અને ઉતારતાની સાથે જ્યાં દાખલો આવે ત્યાં ગણવા બેસી જાઓ બેટા, ગણવા બેસી જાઓ. ધ્યાન રાખો, ધ્યાન રાખો. હા ક્લિયર, સમજ્યા કે નહીં સમજ્યા? ઓકે બી ઇક્વેશન, કન્ડક્શન કરંટ શું એ સ્થાનાંતર પ્રવાહને બરાબર છે? શું અહીંયા સ્થાનાંતર પ્રવાહ અને વાહક પ્રવાહ બરાબર છે? તો કે હા. જો આપણે જે અહીંયા પૃષ્ઠ લઈશું એ પૃષ્ઠ આપણે પ્લેટના જેટલું જ લઈ લઈએ, સરખું લઈએ, તો આપણો જવાબ શું આવી જશે? હા, આઈસી બરાબર આઈડી થાય. તમે સાબિત કર્યું જ છે, આપણે સાબિત કર્યું જ છે બેટા. હા કે ના બોલો, ક્યાં સાબિત કર્યું કોઈ કહેશે મને? ચલો પૂછે, ક્યાં સાબિત કર્યું? આવું ક્યાં સાબિત કર્યું? બોલો બોલો, ક્યાં સાબિત કર્યું? ભાઈ ભાઈ તમારું ધ્યાન છે તો બતાવો ક્યાં સાબિત કર્યું. અચ્છા ભાઈ કહું છું તો બહેનો જવાબ નહીં આપતી એવું લાગે છે. ભાઈ ભાઈઓ તથા બહેનો, ક્યાં આવું આપણે સાબિત કર્યું? હમણાં જ કર્યું, આગળના દાખલામાં. હીરવા ભાવિશા, યસ, ગર્લ્સ ગર્લ્સ ફટાફટ આન્સર આપે છે. છોકરાઓ આળસુ થઈ ગયા છે, છોકરાઓ આળસુ થઈ ગયા છે. હા આના પહેલાના દાખલામાં ભાઈ
આવું સાબિત કર્યું છે એટલે એને ગણવાની કોઈ જરૂરત નથી. સી સી માં જો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. ક્યાં શોધવાનું છે એ આપણને કીધું છે. સમજજો સમજજો બેટા સમજજો કે આ જે અક્ષ છે એનાથી 3 સેન્ટીમીટર ઉપર જાઓ અને ભૂલી જાઓ. હવે આ જે અક્ષ જે છે એનાથી 3 સેન્ટીમીટર ઉપર જાઓ અને આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધો. પાકું પ્રશ્ન ખબર પડી? પ્રશ્ન ખબર પડી કે નહીં? યસ ઓર નો? યસ ખબર પડી. તીવ્રતા ઇન્ટેન્સિટી વધી ગઈ, દરવાજા ખુલી ગયા. થોડીક એડજસ્ટમેન્ટ કરીએ છીએ રેકોર્ડિંગ, નહીં તો મજા નહીં આવે. ઓકે ક્લિયર બેટા. 3 સેન્ટીમીટર આ અક્ષથી ઉપર જાઓ 3 સેન્ટીમીટર ને ત્યાં તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે કયો નિયમ આવે? બોલો બોલો બોલો. કયો નિયમ આવે બોલો? મેક્સવેલ એમ્પિયર ના નિયમ અનુસાર. અચ્છા તમે વિચારશો આ સાહેબ બદલાઈ ગયા છે, મેક્સવેલ એમ્પિયર કેમ લખલખ કરે છે? પહેલા ચોથા ચેપ્ટરમાં એમ્પિયર એમ્પિયર કરતા હતા, હવે મેક્સવેલ એમ્પિયર કરે છે. અરે એમ્પિયરે જે શોધ્યું એ એક સ્પેસિફિક કન્ડિશન માટે હતું, એમાં કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ચુંબકીય ક્ષેત્ર 0 મળે. જો તમે એમ્પિયરનો સર્કિટલ નિયમ અહીંયા લગાવો તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે અહીંયા ચુંબકીય ક્ષેત્ર તમને કેવું મળે? 0 મળે. જો તમે અહીંયા એમ્પિયરનો સર્કિટલ નિયમ લગાડો તો. પણ ખરેખર એવું હોતું નથી, એવું મેક્સવેલે સાબિત કર્યું કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોતું નથી, જે આપણે ભણ્યા છીએ. એટલે અહીંયા કયો નિયમ લાગશે? મેક્સવેલનો અને એમ્પિયરનો કમ્બાઈન્ડ નિયમ, જેને આપણે લખીએ છીએ બેટા બી ડોટ ડી એલ બરાબર મ્યુ નોટ આઈસી પ્લસ આઈડી. પાકો હવે જો અહીંયા એક બંધ લૂપ લેવાની, એ લૂપનું ક્ષેત્રફળ સદિશ આમ હશે. ક્લિયર કે નહીં? અહીંયા એક સૂક્ષ્મ ખંડ લેવાનું, માની લો આપણે લઈએ છીએ ડીએલ, તો એ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ આમ માનીએ તો ચુંબકીય ક્ષેત્ર પણ આ જ દિશામાં હશે, એટલે બી અને ડીએલ ની દિશા સરખી, એટલે બી ડીએલ કોસ 0. અને આ લૂપના બધા બિંદુએ બી સરખો હોય એટલે બી ને ઉઠાયેલો બહાર, તો બચે શું? ઇન્ટિગ્રેશન ડીએલ. આ બે ચાર વાતો આપણે વારંવાર કરી હશે, યાદ છે ને તમને? બી ડોટ ડીએલ હોય તો ડાયરેક્ટ બી ડીએલ થઈ જાય, કેમ કે કોસ 0 થાય, એ આપણે અહીંયા બતાવીએ કોસ 0 થાય, વારંવાર થાય છે. પછી બી બધા આ લૂપના બધા બિંદુએ બી સ્પર્શકની દિશામાં અને એનું મૂલ્ય સરખું હશે એટલે એને આપણે બહાર લઈએ છીએ, ઇન્ટિગ્રેશન ડીએલ. અહીંયા મ્યુ નોટ કન્ડક્શન પ્રવાહ 0. કેમ 0? કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સ્થાનાંતર જ થાય, કન્ડક્શન ન થાય, એટલે કન્ડક્શન પ્રવાહ 0. પાકું? હા. અને અહીંયા આપણે બી ઇન્ટુ 2πr લખીશું. આ લૂપને ટુકડા કરીને જોડી નાખવાના, જોડો તો આખો પરિઘ કવર થાય, જેને 2πr લખાય, એટલે જવાબ આવશે મ્યુ નોટ ઇન્ટુ આઈડી. ક્લિયર? હા કે ના મારા બેટા? હા કે ના બેટા? સમજણ પડે? અરે બેટા આવડે જ, કેમ નો? ઓકે બેટા, ઓકે રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ, પોઝ થઈ, લેટ સ્ટાર્ટ. બી ઇન્ટુ 2πr ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ નોટ આઈડી. અચ્છા હવે અહીંયા સ્થાનાંતર પ્રવાહ કેટલું? તો વાહક પ્રવાહ 0.15 છે, સોરી 6.9 છે. આરએમએસ પ્રવાહ જે આવ્યો એ 6.9 છે, પરંતુ અહીંયા સ્થાનાંતર પ્રવાહ લેવાનો, પરંતુ એ કેટલા એરિયામાંથી લેવાનો છે? આટલા એરિયામાંથી. આ જે સરખાયું, આ જે મળ્યું આપણને, એ પૂરા આટલા એરિયા જેની ત્રિજ્યા 6 સેન્ટીમીટર. હવે જે ક્ષેત્રફળ માટે સ્થાનાંતર લેવાનું છે
એ સ્થાનાંતર પ્રવાહ જે છે આઈડી એ આટલા ક્ષેત્રફળ માટે તો સિમ્પલ વસ્તુ છે સિમ્પલ વસ્તુ છે જો ધ્યાન આપજો અહીંયા શું લખું છું પાઈ આર સ્ક્વેર જો પૂરું ક્ષેત્રફળ લો તો આઈડી તમને મળ્યા 6.9 હા કા તો એના આઈડી લખી દો તો પાઈ સ્મોલ આર સ્ક્વેર માટે આઈઈ ગણો અહીંયા આઈઈ રાખીએ આઈઈ લખીએ ને આપણે અહીંયા આઈઈ લખીએ ચલો બદલી નાખીએ આઈઈ કેટલો પ્રવાહ એન્ક્લોઝ થાય છે આઈઈ તમને ખબર પડી ગઈ આઈઈ પાઈ કેટલો થશે પાઈ આર સ્ક્વેર ગુણ્યા આઈડી અપોન પાઈ કેપિટલ આર સ્ક્વેર પાઈ કટ આ વેલ્યુ સમીકરણ 1 માં મૂકી દો સમીકરણ 1 પરથી બેટા સમીકરણ 1 પરથી b બરાબર શું લખાશે મી નોટ ઇન્ટુ આઈઈ આઈઈ ની વેલ્યુ શું લખાશે આર સ્ક્વેર અપોન કેપિટલ આર સ્ક્વેર ઇન્ટુ આઈડી અપોન આ 2 પાઈ આર નીચે આવશે 2 પાઈ આર એમાં સ્મોલ આર 1 આર કટ ક્લિયર બેટા બધી જ વેલ્યુ ખબર છે મી નોટ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ સ્મોલ આર 3 સેન્ટીમીટર કેપિટલ આર 6 સેન્ટીમીટર આઈડી 6.9 માઇક્રો 2 પાઈ બાય 3.14 બધી જ વેલ્યુ મૂકશો તમને ચુંબકીય ક્ષેત્ર બેટા મળી શકે છે પરંતુ આપણને પ્રશ્નમાં જો શું પૂછ્યું છે કે આપણે એમ્પ્લિટ્યુડ શોધવાનું છે બી નું કંપ વિસ્તાર શોધવાનું છે બી નું શું શોધવાનું છે બેટા કંપ વિસ્તાર એટલે આમ લખ્યા પછી તમારે અહીંયા લખવું પડશે બી નો કંપ વિસ્તાર બી નો કંપ વિસ્તાર થાય બી નોટ અહીંયા લખાય મી નોટ 2 પાઈ ઉપર આવી જશે આર અહીંયા કેપિટલ આર સ્ક્વેર આઈડી એટલે આરએમએસ થયું એટલે કંપ વિસ્તારને કહેવાય કે આરએમએસ મૂલ્ય કહેવાય એનો કંપ વિસ્તાર થશે આઈ નોટ એટલે મહત્તમ મૂલ્ય પાકો અને હવે તમે લાસ્ટમાં મી નોટ આર અપોન 2 પાઈ કેપિટલ આર સ્ક્વેર આઈ નોટ ની જગ્યાએ લખશો √2 ઇન્ટુ આઈ આરએમએસ કેમ IRMS બરાબર I નોટ અપોન √2 એટલે IM અપોન √2 I નોટ એટલે મહત્તમ મૂલ્ય I નોટ અપોન √2 તો I નોટ એટલે શું થાય √2 ઇન્ટુ IRMS હવે બધી જ વેલ્યુ તમને ખબર છે અને ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર તમને મળે છે 1.63 ગુણ્યા 10 ની માઇનસ 11 ઘાત ટેસ્લા પાકો બેટા સમજણ પડી કે નહીં છે જોરદાર જોરદાર સમ્સ એટલે આ આપણા સમ્સ અહીંયા બે થઈ ચૂક્યા છે આનો સ્ક્રીનશોટ લો બાકીના સમ્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બેટા